નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત વારાણસીથી. થોડીવારમાં પૂર્ણ થશે સર્વેની કામગીરી. મસ્જિદમાંથી થોડીવારમાં બહાર આવશે સર્વેની ટીમ. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સતત ત્રીજા દિવસે સર્વેની કામગીરી કરવામાં આવી. જ્ઞાનવ્યાપી મસ્જિદના 2 કિલોમીટરના વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્ઞાનવ્યાપી મસ્જિદના બાકીના વિભાગોમાં પણ સર્વે ચાલુ છે. મસ્જિદના કાટમાળવાળા રૂમમાં આજે ફરીથી સર્વે શરૂ થશે. સર્વેમાં બાકી રહેલી 10% કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી રહી છે. તો જ્ઞાનવ્યાપીનો વિવાદ અને આ જ્ઞાનવ્યાપીના વિવાદમાં અત્યાર સુધી બંને પક્ષ સંતુષ્ટ હોવાના બંને પક્ષ તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે. અને આજનો દિવસ એ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે અંતિમ દિવસ છે અને 10% જેટલી સર્વેની કામગીરી હજુ પણ બાકી છે. 4 રૂમ પણ ચેક કરવામાં આવ્યા હોવાના સમાચાર, જેમાંથી ત્રીજા દિવસની આ સર્વેની કામગીરી હવે થોડીક જ વારમાં પૂરી થશે. આવતીકાલે જે સર્વેનો ફાઇનલ રિપોર્ટ છે તે સબમિટ કરાવવાનો છે. અને અત્યાર સુધીની કાર્યવાહીમાં બંને પક્ષ સંતુષ્ટ હોય તેવું તેમના તરફથી નિવેદન પણ આવ્યું છે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વેની કામગીરી આરંભાઈ દેવામાં આવી છે. કોર્ટ તરફથી દિવસના 4 કલાકનો સમય પણ આપવામાં આવ્યો છે. ગઈકાલે 12 વાગે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને આજે ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી. વિવાદ આટલો વધ્યો કેમ તેની વાત કરવામાં આવી તો 91માં એક અરજી થઈ હતી. જ્ઞાનવ્યાપી મસ્જિદને તોડવાની માંગ કરવામાં આવી હતી અને તેને લઈને વિવાદ વકર્યો. તો મુસ્લિમ પક્ષની હાઈકોર્ટમાં અપીલ. 1998માં સિવિલ કોર્ટની સુનાવણી પર સ્ટે લાગ્યો. વિવાદ વધતા સેશન્સ કોર્ટમાં સર્વેની અરજી 2019માં કરવામાં આવી હતી. 2020માં આ અરજીનો મુસ્લિમ પક્ષે કોર્ટમાં વિરોધ કર્યો અને એપ્રિલ 2021માં ફાસ્ટ ટ્રેક કોર્ટે સર્વેનો આદેશ આપી દીધો હતો. સપ્ટેમ્બર 2021માં હાઈકોર્ટે સુનાવણી પર રોક લગાવી આ મહત્વપૂર્ણ અપડેટ આવ્યું હતું. એપ્રિલ 2022માં નવી અરજી પર કોર્ટનો આદેશ, વધુ એક અરજી કરવામાં આવી હતી અને પરિસરની વિડીયોગ્રાફીનો કોર્ટે આદેશ એપ્રિલ 2022માં એટલે કે આ મહિના પહેલા આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટેનો ઇન્કાર કર્યો હતો અને મે 2022માં જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી. બંને પક્ષની વાત કરીએ, હિન્દુ પક્ષનું કહેવું છે કે વિવાદી ઢાંચા નીચે જ્યોતિર્લિંગ છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મસ્જિદમાં કોઈ દેવી દેવતાના ચિત્ર નથી, આ વાત તથ્યહીન છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે મંદિરને ઔરંગઝેબે નષ્ટ કર્યું. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે ઔરંગઝેબે મંદિર નથી તોડ્યું, મંદિરના અવશેષોથી મસ્જિદ બની તેવું હિન્દુ પક્ષનું કહેવું છે. અને અહીં અનંતકાળથી એટલે કે વર્ષોથી મસ્જિદ છે તેવું મુસ્લિમ પક્ષનું નિવેદન, તેમના તરફથી સ્પષ્ટતા. તો જ્ઞાનવ્યાપી મસ્જિદનો વિવાદ હવે સતત વકરતો જાય છે, પણ બંને પક્ષે શાંતિ જાળવવામાં આવી રહી છે. ત્યારે વારાણસીથી અમારા સંવાદદાતા કુમાર કુંદન જોડાઈ ચુક્યા છે. કુમાર, આજ તીસરા ઓર અંતિમ દિન હૈ જ્ઞાનવ્યાપી મસ્જિદ કો લેકે જો સર્વે અભી શરૂ કર દિયા ગયા હૈ ઓર એસા ભી માના જા રહા હૈ કે જો કુછ કુછ ઇલાકે મતલબ વહાં કી જો પરિસર હૈ જહાં પે અભી સર્વે શરૂ હૈ, અંદર સે ક્યા કુછ ખબર આપકો મિલ પા રહી હૈ, કિસ તરીકે સે યે પૂરી કાર્યવાહી ચલ રહી હૈ ઓર આગે ક્યા હો સકતા હૈ, ક્યા સંભાવના હૈ? खंगाला जा रहा है और कोशिश ये की जा रही है कि जितनी जल्दी हो सके इस काम को खत्म किया जाए. जहां तक सूत्रों की बात है तो उस पर काम चल रहा है और मुझे ऐसा लगता है कि अगले 1 घंटे में शायद चीजें खत्म हो जाएं. हालांकि इसकी आधिकारिक पुष्टि तभी हो पाएगी जब कोई बाहर निकल के सामने आएगा. हाँ, लेकिन इतना तय है कि जो पूरा का पूरा मामला है वो मामला जो है वो वीडियोग्राफी से संबंधित है और इस वीडियोग्राफी में कहीं ना कहीं एक चीज तय है कि जो पूरा ज्ञानवापी परिसर है उसका चाहे वो मस्जिद का इलाका हो या फिर मंदिर का इलाका हो, दोनों इलाकों में वीडियोग्राफी का काम चल रहा है. बिल्कुल कुमार,
दोनों पक्ष की ओर से क्या कुछ कहा जा रहा है आज के इस कार्यवाही को लेकर? की तरफ से आज की कार्रवाई को लेकर कल भी बताया गया था क्योंकि हम लोगों को कहीं कोई दिक्कत नहीं है और पूरी तरीके से निश्चित हो जाना चाहिए ये काम और जो वीडियोग्राफी है वो काम में कोई और पूरी तरीके से निश्चिंत और जो वीडियोग्राफी है वो काम में कोई कोर कसर नहीं होनी चाहिए। कल बकायदा कुछ जगहों की दोबारा वीडियोग्राफी की गई क्योंकि कहीं कोई फुटेज करप्ट ना हो जाए, तो एक तरह से कह सकते हैं जगदीश साहब डबल श्योर होने का भी काम किया जा रहा है। और एक जो पूरा मामला था वो ये था कि जो ये वाला इलाका था, चैम्बर वाला इलाका था, उसमें थोड़े पानी जमा गया था, तो उस पानी को भी निकाल के और कोशिश की जा रही है कि वहाँ से उस चैम्बर को खोल के देखा जाए कि उसमें क्या है क्या नहीं है। पुराने जमाने में कि सुरंग होता था जिससे कि गंगा नदी में स्नान करके लोग आते थे और सीधे परिसर में भगवान के दर्शन करते थे, तो कई सारी ऐसी बातें हैं, कई सारी ऐसी किदवंतियाँ हैं जिसको कि कोशिश की जा रही है कि उसको जानने की समझने की, और इस सब के बीच जो है ये सारा कुछ चल रहा है और उम्मीद ये की जा रही है होगा उसके बाद दर्शकों तक TV9 गुजराती के दर्शकों तक हम सबसे ताजा अपडेट बताएंगे और यह जानने की कोशिश करेंगे कि क्या हुआ आखिरकार आज के वीडियोग्राफी में। मैं एक बार फिर तस्वीर दिखाना चाहूंगा आपको, हमारे ठीक पीछे में जो आप तस्वीर है जिसमें कि सारे सुरक्षाकर्मी आपको नजर आ रहे होंगे। और जी तो सर्वे અને સર્વેનો આજનો ત્રીજો અને અંતિમ દિવસ છે અને થોડીક જ ક્ષણોની હવે વેળા છે કે જ્યાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને અત્યારે હાલમાં મસ્જિદ પરિસરમાં કેટલીક જગ્યા પર જે સર્વે બાકી છે 10% જેનો સર્વે બાકી છે ત્યાં કામગીરી ત્યાં થઈ રહી છે અને આજના આ દિવસ દરમિયાન હવે આવતીકાલે તેનો ફાઇનલ જે રિપોર્ટ છે તે સબમિટ કરાવવાનો રહેશે।